utilizado pela final cotidiana. Che era tornato là, avevano preoccupare.
जिनके हमने मार्गदर्शन है उनसे एकदम पूरा भावना जमा करती जनाब को भगवान की शुक्रिया देगा। આશા રાખીએ છીએ તો આપ કયા નામ કે અમને
الله الرحمن الرحيم وبه نستعين وصلى الله على محمد وعلى بيته الطاهرين. واجب الاحترام ولا نسأل إذا أخر رشد نامنو مختار بائي برتجي India Federation Tata Council of Gujarat Amaledaro Bab Nagar na Pramukh Salim Bhai Kom na Buzurgo Vadiro Bhaiyo Bachao Assalamu Alaikum Jariyan wa Rahmatullahi wa Barakatuh Sauti Pratam to Allah Subhanahu wa Ta'ala nu Lak Lak Shukar Ada Karuchu Ki Ana Cheez Ne Aap Moko Faram Thayun Che કે ખોજા શિયા ઇશ્નાશ્રી નૈબુલ આલમની તારીખમાં ઈ જમાતની તરફ આપણે રજૂ કર્યા છે જે અહમ તરીન કિરદાર અમારી તારીખમાં અદા કરે છે ભાવનગર છે અને મને ખુશી થાય છે કે અહીંયા તમારી મુલાકાત કરવાનો મને આ મોકો નસીબ થયો અને એ પણ મુરસલે આઝમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ની વિલાદતના મહિનામાં અને અને આ મુબારક જુમાના દિવસે જઝાકુલ્લાહ ખૈરુલ જઝા તમારી મહેમાન નવાઝી અને તમારી મોહબ્બતનું શુક્રગુઝાર છું અને ઇન્શાઅલ્લાહ હું ઉમ્મીદ રાખું છું કે ઇન્શાઅલ્લાહ જમાતના ઓહદેદારો સાથે જ્યારે મુલાકાત થશે અને મુલાકાત થઈ રહી છે કે કલાકના મેં આવેલા અને ઉમ્મીદ છે કે આ અમારી કોમ મુત્તહિદ થઈને આગળ વધે અને સાથે કામ કરશે ઇન્શાઅલ્લાહ COVID-19 ની હાલાત સુધરી અને પહેલા મોકા ઉપર અમે હિન્દુસ્તાન નો જ્યારે રસ્તો ખુલ્યું વિઝા હાસિલ કરી તો અમે અહીંયા પહોંચી ગયા અને મને બહુ ખુશી થઈ જ્યારે આપણા પ્રમુખ ભાવનગરના સરીફાઈને ફરમાવ્યું કે કોવિડના ડિફિકલ્ટ સિચ્યુએશનમાં તમારી ગુસલ કફન ટીમે જે કિરદાર અદા કર્યું છે કાબિલે તારીફ છે કાબિલે દાદ છે અને એ વોલન્ટિયર્સ અને કાબૂન કે જે લોકો મહેનત કર્યા છે હકીકતમાં હું તમને સલામ કરું છું કારણ કે આપણે દુનિયામાં જોઈ રહ્યા કે જ્યારે કોવિડની શરૂઆત થઈ તો એક કે બે જમાત દુનિયામાં આખા દુનિયામાં એક કે બે જમાત અલાવા કોઈ જમાત તૈયાર ન હતી દુનિયામાં બીજી ચકાને એ મૂળના કાનૂનની તકલીફ હતી બીજા ચકાને માણસો ડરતા હતા ખોફ હતું વર્લ્ડ ફેડરેશને ફોરન એ વખત આપને કરજે તકલીફ સહિત અરી સંસ્થાને કાગળ લેખા અને આગાની પેશકશ આપને ફરમાવ્યું કે ફિતના મસાયલ શું છે ઓલા માય કરામ છે અમારી હિદાયત થઈ અને મેં હિદાયત દુનિયા પર પહોંચાયા અને મને બહુ ખુશી થઈ છે સાંભળીને કે અહીંયા પણ તમે પૂરી કોશિશ કરી અને અલ્હમ્દુલિલ્લાહ તઆલા ખાલી ગુસલ કફનમાં નહીં પણ મને સલાહ છે કે જમાત અને બીજા ફિલેન્થ્રોપિક ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટો જે છે એ મેક્સિમ ક્લિનિક સ્કાઈપ કર્યો એ કોમની ખિદમત કરી અલ્હમ્દુલિલ્લાહ તઆલા આ ભાવનગરનું ચેલેન્જ છે અને વર્લ્ડ ફેડરેશન એ ઓર્ગેનાઇઝેશન છે કે જે દુનિયાના ચેલેન્જોને ફેસિલિટેટ કરે બીજાને બનીને આપણે જોઈ જો અહીંયાથી તમારી કામયાબી હોય એ અમે લઈને બીજા ઠેકાને લઈ જાય જ્યાં બીજે ઠેકાને કામયાબી છે ત્યાંથી લઈને અમે તમારા સમક્ષ અમારો એક્સપિરિયન્સ પેશ કરે એ વર્લ્ડ ફેડરેશન છે 1976 ની અંદર મરહૂમ મુલા અસગર રહમતુલ્લાહ અલયે વર્લ્ડ ફેડરેશનનો પાયો કાયમ કર્યો લંડનમાં ત્યારે એસેસમેન્ટ એ હતું કે દુનિયાભરમાં આજે પહોંચાઓ છે હિન્દુસ્તાનમાં પાકિસ્તાનમાં અમેરિકામાં કેનેડામાં ન્યુઝીલેન્ડમાં ઓસ્ટ્રેલિયામાં યુરોપમાં નોર્થ અમેરિકામાં કેનેડામાં તો આ અમારું ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન તશકીલ થયું આજે લગભગ 45 યર્સ થયા છે અને વર્લ્ડ ફેડરેશનના ત્રણ હદફ છે ત્રણ ઓબ્જેક્ટિવ છે જે અમારા કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે પહેલું છે અંગ્રેજીમાં બયાન કરીશ પ્રોપગેશન ઓફ ધ મઝહબ ઓફ આહલે બૈત પહેલો હદફ અમારો એ છે કે આહલે બૈત પૈગામ દુનિયાભરમાં ફેલાવવામાં આવે અને આ એક તરીકે કાર છે બહેતરીન અંદાજમાં જે અમે જોઈ રહ્યા છે નંબર 2 જે છે એજ્યુકેટિંગ ધ કમ્યુનિટી એજ્યુકેશન ઉપર તમે છે અને નંબર 3 જે છે રિલીફ ઓફ પોવર્ટી આ ત્રણ અમારા કોર ઓબ્જેક્ટિવ છે અને આ જીત મોહબ્બત અને ઇતિહાદના અલાવા આ ત્રણ ઓબ્જેક્ટિવ્સ ઉપર અમે કામ
નામ કરી રહ્યા છે. મને ખુશી થાય છે કે છેલ્લા 3-4 દિવસ અમે અહીંયા હિન્દુસ્તાનમાં આવેલા મુંબઈ થી લઈને કાઉન્સિલ ઓફ ગુજરાતના ફેસિલિટેશન થી આપણે મુખ્તલિફ જમાતો ની તરફ રજૂ થયા અને આજે ગઈકાલે ગોવામાં અને આજે અમદાવાદ ભાવનગરમાં તમારા સમક્ષ અમે છો અને ઇન્ડિયા ફેડરેશન સાથે પણ મુલાકાત થશે અને વી આર લુકિંગ ફોરવર્ડ ટુ વર્કિંગ વિથ યુ ઇન્શાઅલ્લાહ. પણ મેઇન પૈગામ એજ્યુકેશન. અલ્હમ્દુલિલ્લાહ મને ખુશી થાય છે કે આજે ભલે સલીમભાઈ કહે કે આજે શાયદ વર્લ્ડ ફેડરેશન ડાયરેક્ટલી ભાવનગરના સાથે છેલ્લા 20 વર્ષથી આ જેટલું કામ આપણે કરવાનું છે એટલું નહીં કર્યું હોય, પણ મને ખાલી કોમને યાદ અલાવું છે વર્લ્ડ ફેડરેશનના 2 કે 3 કામો કે જે આજે સુધી થઈ રહ્યું છે અને ભાવનગરની અંદર થઈ રહ્યું છે અને મેં 1 કલાક પહેલા આપણે એનું નમૂનો જોયું છે અને એ છે કે હાયર એજ્યુકેશન સપોર્ટ વર્લ્ડ ફેડરેશન છેલ્લા 10 વર્ષમાં ઘણું કામ કર્યું છે અને અગર છે ઝેરી એજ્યુકેશન નજરે હે બકુમુલા અસગર રહમતુલ્લાહ અલે હિકમત જોયું એ ટાઈમે કે જ્યારે એ સ્કીમ શરૂ કરી છે એ બી આ ચાલી તો સ્કીમ અને એના પછી હાયર એજ્યુકેશન અલહમદુલિલ્લાહ તાલા આજે ઘણા બચાવો એ તાલીમ હાસિલ કરી રહ્યા છે ભાવનગરની અંદર, મવાની અંદર, ગુજરાતની અંદર અને મને બહુ ખુશી થાય છે આ કામ કે જે ભાવનગરના મોમિની કરી રહ્યા છે જે ટ્રસ્ટો છે જમાતના તાઉનના સાથે ખુશી થાય છે અને વર્લ્ડ ફેડરેશન એનો અનફ્લિન્ચિંગ સપોર્ટ કન્ટિન્યુ કરશે અને ભાવનગર જમાતને હું ઉમેદ આપું છું ઇન્શાઅલ્લાહ કે અને મને ખબર છે કે અહીંયા કોઈ એક બાળક નથી કે જે પ્રાઇમરી ને સેકન્ડરી એજ્યુકેશનથી મહેરૂમ છે અને અગર હોય તો અમે જમાનત આપીએ છીએ કે એમાં કોઈ મહેરૂમ નહીં થાય ઇન્શાઅલ્લાહ. હાયર એજ્યુકેશનના ખર્ચાઓ વધારે છે પણ આપણે કોશિશ કરીએ છીએ કે જે અમારું બજેટ છે આપણે ઇન્ક્રીઝ કરવાની કોશિશ કરશું કે જેટલા આપના છોકરાઓ આગળ વધી શકે હાયર એજ્યુકેશનમાં. કારણ કે આજની દુનિયા તેજીથી બદલી રહી છે અને તેજીથી બદલવામાં જરૂરી છે કે અમે આજના તકાસાના મુતાબિક આગળ વધે. તો સાથે સાથે એ પણ હું કહી દઉં કે દુનિયાની તાલીમના સાથે દીની તાલીમની પણ બહુ જ અહેમિયત છે. માટે ગુજરાતનું જ્યારે દોરો કર્યું તો એના ઉપર પણ આપણે તવજ્જો આપેલા હોય
ફેડરેશન હોય યા કાઉન્સિલ ઓફ ગુજરાત હોય યા ભાવનગર જમાત હોય, આપણે બધા એક હી સબ મે ખરે હૈ, હમ સબ એક હી લશ્કર કે ફોજે હૈ, એક હી ચમન કે ફૂલ હૈ, ક્યું ના આશિકે રસૂલ હૈ. મને ભાવનગરના DSP ને 10 થી 15 મિનિટમાં મારી પાસે મોકલી.
રાત્રિને ભેગા